Good evening, students. How are you all? Today we are going to start our last activity, activity number 6. And આપણે આજે એક્ટિવિટી છે જે જેટલી બાકી હતી એનાથી સેજ એક સ્ટેપ આગળથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આ યુનિટ નંબર 2ની પૂર્ણાહુતિ થઈ જાય એના પછી આપણે શું કરવાનું છે તો આગળના પ્લાનિંગ વિશે હું ચર્ચા કરી દઉં. તો આ જે યુનિટ જેવું પૂરું થઈ જાય એના પછી આપણે 9ની જે વર્કબુક છે એમાંથી હું કેટલાક આઈએમપી ક્વેશ્ચન એટલે કે જેટલા પણ એની અંદર ક્વેશ્ચન આન્સર હશે 9ની વર્કબુકમાં એ બધા ક્વેશ્ચન આન્સર ખાલી જગ્યાથી લઈ એસેથી લઈ અને જેટલી પણ ડિટેલ છે એ બધી હું લખાવીશ. ક્વેશ્ચન આન્સરમાં ક્વેશ્ચન પણ લખાવીશ અને જોડે જોડે એનો આન્સર પણ લખાવીશ. વિદ્યાર્થી મિત્રો, જો તમારે પ્રી પ્લાન કરેલો હોય અને કદાચ તમે પહેલેથી ખરીદી દીધી હોય વર્કબુક કદાચ 9ની તો વાંધો નથી, એની અંદર હું અહીંયા લખાવીશ પૂરી દેજો. પરંતુ જો તમારી જોડે નથી તો બહારથી ખરીદવાની બિલકુલ પણ જરૂર નથી. અહીં આગળ હું લખાવીશ, ક્વેશ્ચન પણ લખાવીશ, એઝ વેલ એઝ હું એનો આન્સર પણ લખાવીશ. એટલે કે તમારે કોઈ પણ જાતનું મટીરિયલ બહારથી સ્ટેશનરીમાંથી કોઈ પણ મટીરિયલ પરચેસ કરવાની જરૂર નથી, બરાબર. કોઈ પણ જાતની જીદ કરવાની પણ તમારે જરૂર નથી. હું અહીંયા ક્વેશ્ચન પણ લખાવીશ, આન્સર પણ લખાવીશ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ હોય તો આખી ખાલી જગ્યા પણ લખાવીશ. વિદ્યાર્થી મિત્રો, એટલે ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી. જે પણ મટીરિયલ છે એ બધું જ હું અહીંયા લખાવી દઈશ અને એ બધું જ પરીક્ષા લક્ષી હશે અને એમાંથી જ પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. હા વિદ્યાર્થી મિત્રો, જે પણ હું અહીંયા લખાવીશ નેક્સ્ટ લેક્ચરથી એ બધા જ ક્વેશ્ચન આન્સર ખાલી જગ્યા છે, વ્યાકરણ છે, બધું જ મોસ્ટ આઈએમપી હશે અને એમાં પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધી જશે. વિદ્યાર્થી મિત્રો, તો તમારે એક સારી એવી નોટ બનાવી દેવાની, બરાબર. અને તમારી જોડે હોય વર્કબુક તો ઠીક છે, બાકી તમારે શું કરવાની છે એક સારી એવી નોટ બનાવવાની છે અને એ નોટની અંદર હું અહીંયા જે ક્વેશ્ચન અને આન્સર જે લખાવો એ ખૂબ જ સારા અક્ષરે લખવાનું છે જેથી કરીને તમારે તમને વાંચવામાં પરીક્ષામાં સરળતા રહે અને વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. અને લખ્યા બાદ તમારે એક વખત એટલીસ્ટ ચેક કરી લેવાનું છે. તમે જે લેક્ચર છે લાઈવ લેક્ચરમાં તમે લખ્યું તો ફરી વાર પણ તમે વિદ્યાર્થી મિત્રો એ લેક્ચર તમે જોઈ શકો છો અને એ લેક્ચર બીજી વખત જોઈ અને તમે ચેક કરી શકો છો કે ભાઈ કોઈ મિસ્ટેક તો નથી રહી ગઈ ને, બરાબર છે. હવે જ્યારે આપણે ક્લાસમાં મળીશું ફરી વાર ત્યારે તો ચેકિંગ તો થશે, ત્યારે હું ચેક તો કરવાનો જ છું, બટ તમારે એટલીસ્ટ એક વખત જોઈ લેવાનું એક વખત, બરાબર, ઉડતી નજરે એક વખત જોઈ લેવાનું કે કોઈ મિસ્ટેક કે ગમે તે કંઈ રહી ગયું હોય તો આમ ઉપર ચાલુ જોઈ લેવાનું, બરાબર છે. અને બને તો એક વિડીયો તમારે બીજી વખત પણ જોઈ લેવાનો, એટલે શું થાય એનું પુનરાવર્તન પણ તમને થઈ રહે અને જે પણ ભણાવ્યું છે એ આપણને યોગ્ય રીતે સમજણ પડી જાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે તૈયાર રહેવાનું છે. આપણે એક નવા કોન્સેપ્ટ સાથે ક્વેશ્ચન આન્સર ફિલિંગ ધ બ્લેન્ક્સ બધું જ આપણે અહીંયા આગળ લખાવીશું અને એઝ વેલ એઝ સમજાવીશું જે તમારે તૈયાર કરવાનું છે. અને તમારે ગેર લેક્ચર રિપીટ કરો એટલે રિવિઝન બી થાય અને બધી જ રીતે સારું છે, બરાબર. એટલે એ રીતે વિડીયોના માધ્યમ દ્વારા તમે એકના એક ટોપિક એ બે થી ત્રણ વખત પણ તમારે રિવિઝન કરવું હોય તો થઈ શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે બીજી એક વાત કરીએ તો જે આ પરીક્ષા લક્ષી જે પણ પ્રશ્નના જવાબ લખાઈએ એ રોજનું રોજ શું કરવાનું છે, તમારે લખવાનું છે અને તમારે તૈયાર પણ કરવાનું છે. એનાથી શું થશે, જ્યારે આપણે બધા મળીશું જે સરકારનો કદાચ આદેશ આવી જાય ત્યાં સુધીમાં અને કદાચ મળવાનું થાય સોશિયલ ડિસ્ટન્સ સાથે તો આપણે શું કરવાનું છે, રિવિઝન આપણે કરીશું અને ક્વેશ્ચન આન્સર પણ હું કેટલાક જે પણ ચલાવ્યા છે બધા ક્વેશ્ચન આન્સરથી લઈ અને બધા પ્રશ્નોના જવાબ બી પૂછીશ અને જોડે જોડે રિવિઝન પણ કરાવીશ. ત્યારે જો તમને આવડતું હશે, બરાબર છે, ક્વેશ્ચન આન્સર ને બધું તો ખરેખર રિવિઝન કરવાની ખૂબ મજા પણ આવશે, બરાબર. તો આપણે આપણો સમય નહીં બગાડીએ અને રોજનું રોજ આપણે તૈયાર પણ કરીશું, રીડિંગ પણ કરીશું,
because time is money and money is everything. સમય એ આપણા માટે ખૂબ જ કિંમતી છે અને આ કોરોનાની મહામારીમાં બિલકુલ પણ વિસરીશું નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કારણ કે આની સીધી અસર આપણા મગજ ઉપર પડે છે. જો આપણે એક અઠવાડિયા સુધી આપણે મગજ કોઈ કાર્ય ના કરીએ, કોઈ માનસિક પ્રવૃત્તિ ના કરવામાં આવે ને, તો સાયકોલોજી એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણી જે મગજની કાર્યશક્તિ જે છે એ કેવી થઈ જાય છે, થોડી નબળી પડી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે નબળી નથી પડવા દેવાની, આપણે રોજ આ રીતે લાઈવ ક્લાસના માધ્યમ દ્વારા આપણે શું કરવાનું છે, નિરંતર પુનરાવર્તન પણ કરીશું. અમુક અઘરા વિષય પણ હોઈ શકે બરાબર, અમુક છેલ્લા પણ વિષય હોઈ શકે, તો એ રીતે તમારે ક્રમ બનાવી અને રોજ તમારે શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ રીતે રિવિઝન કરતાં કરતાં આપણે આગળ વધારીશું અને આપણા સમયને બગાડીશું નહીં અને બને ત્યાં સુધી બહારની વસ્તુ જે અનહેલ્ધી વસ્તુ છે એ ખાવાની હમણાં પૂરતી ટાળવાની. ભલે અનલોક થઈ ગયું છે પરંતુ આપણે બહારની કોઈ પણ વસ્તુ છે એ આપણે હમણાં ખાઈશું નહીં. આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે એવા ખોરાક લઈશું અને રોજે રોજ જે પણ ક્લાસમાં ચાલે છે એ અટેન્ડ કરીશું અને બને ત્યાં સુધી એનું પુનરાવર્તન કરીશું. તો આટલું આપણે યાદ રાખવાનું છે બરાબર, કારણ કે આપણો જે સમય છે વિદ્યાર્થી મિત્રો બહુ અમૂલ્ય છે. એ સમય ધારો કે સમજો કે ધોરણ અત્યારે આઠમું ભણી રહ્યા છે, તો આઠમા ધોરણ જે અત્યારે ભણીએ છીએ એ ફરીથી બીજી વખત શું કહેવાય, રિપીટ થાય નહીં. આપણું વર્ષ જે છે વિદ્યાર્થી મિત્રો એ રિપીટ થવાનું નથી અને જો યોગ્ય રીતે ધ્યાન રાખીને નહીં ભણે તો વિદ્યાર્થી મિત્રો નુકસાન એ આપણું પોતાનું જ છે. એટલે કે આપણે આ ચલાવી શકીએ નહીં. એટલે આપણે શું કરવું પડે, યોગ્ય રીતે ભણવું પડે, ધ્યાન રાખવું પડે અને આપણે આગળ વધવું પડે. ઓકે, તો એ સાથે આપણે એક્ટિવિટી 6 ચાલુ કરીએ છીએ. હવે એમાં મેં ગઈ વખતે કેટલાક શું કહે છે, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન ધ બિલો, એટલે કે જે પણ કમ્પેરિઝન છે, સરખામણી છે એ જોવાની છે. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો, નીચે જે પણ લિસ્ટ આપેલું છે એને શું કરવાનું છે, એમાંથી વાક્ય શોધી અને જેની કમ્પેરિઝન કરવામાં આવી છે એ પ્રાણીનું નામ આપણે લખવાનું છે બરાબર. તો આપણે જોઈએ ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ, કદાચ છેલ્લે કદાચ તમારાથી સ્કીપ થઈ ગયું હોય તો ફરીથી અત્યારે હું રિવાઇઝ કરાવી દઉં છું. એસ ગ્રેવ એસ, તો એસ ગ્રેવ એસ એની અંદર કોની વાત થઈ છે, તો જો નીચે કૌંસમાં આપેલું છે, બ્રેવ, બ્રેવ એટલે કે બહાદુર, બહાદુર કોના જેવો, તો શું આવશે, અ લાયન, તો બહાદુર એ સિંહ જેવો. પછી એના નીચે આપણે સિક્વન્સમાં જોઈશું, આ રીતે પહેલાં આ સાઈડના જોઈશું એના પછી આપણે આ સાઈડના જોઈશું સિક્વન્સમાં બરાબર. એટલે પહેલાં આ પાર્ટ લેફ્ટ સાઈડ પૂરું કરી દઈએ અને પછી આપણે રાઈટ સાઈડ તરફ આગળ વધીએ. એના પછી એઝ યુઝફુલ, એઝ યુઝફુલ એટલે કે ઉપયોગી, કોના જેવી, તો ગાય જેવી. હા વિદ્યાર્થી મિત્રો, એમાં કાવ આવશે, ઉપયોગી કોના જેવી, તો ગાય જેવી. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ છે કે ગાય છે, ગાય એ ખરેખર આપણા માટે એક કામ તેવું કહેવાય, ઘણી ઉપયોગી છે. તમે જુઓ તો જે ગાય છે, ગાયનું દૂધ, ગાયનું ઘી, જેટલી પણ પ્રોડક્ટ જે છે આપણને ગાય દ્વારા મળે છે વિદ્યાર્થી મિત્રો, ખરેખર એ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી અને આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે બરાબર, આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધારે એવી વસ્તુ આપણને ગાય તરફથી મળે છે. અને ગાયની દરેક વસ્તુને પવિત્ર માનવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો કે ગાયનું છાણ હોય કે ગાયનું ગૌમૂત્ર હોય, એનું દૂધ હોય, દરેકે દરેક ગાયની વસ્તુ બરાબર, જે બી પ્રોડક્ટ હોય જે ગાયની બરાબર, તો એ દરેકે દરેક પ્રોડક્ટ કેવી માનવામાં આવે છે, એકદમ પવિત્ર. ગાયનું દૂધ તો એ પણ ગુણકારી, એનું ઘી હોય એ પણ ગુણકારી, ગૌમૂત્ર હોય એ પણ જંતુનાશક તરીકે વપરાય છે. પછી જે ગાયનું છાણ છે એ ખાતર ને ગમે એનામાં પણ કુદરતી ખાતર હોય કે ગમે તે તમે જોતા હોય, કદાચ તમને ખ્યાલ હોય તો પહેલાંના જમાનામાં તો જે બળતણ હોય તો બળતણ માટે પણ જે ગાયનું જે સૂકવેલું છાણ હોય એ વપરાતું હતું
એટલે કે વિદ્યાર્થી મિત્રો ગાય છે એ ખૂબ જ અનેક રીતે આપણને ઉપયોગી છે. ગાયને માતાનો દરજ્જો પણ આપવામાં આવે છે અને આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણે કહેવા જઈએ તો ગાયમાં આપણે એવું કહીએ છીએ 33 કોટી દેવતા, એટલે કે 33 પ્રકારના 33 કરોડ ની 33 પ્રકારના અલગ અલગ દેવતાનો વાસ હોય છે. ગાયને એટલી પવિત્ર ગણવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. અમુક વખત કોઈ હવન કે ગમે તે કરવામાં આવે છે ને ત્યારે પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય ત્યારે ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. કેમ તો આસપાસના વાતાવરણને પવિત્ર કરવા માટે. તો વિચાર કરો યજ્ઞ જેવા પવિત્ર કામમાં પણ ગૌમૂત્રનો ઉપયોગ થઈ શકે છે. એટલે ગાય એ એટલું પવિત્ર પ્રાણી કહી શકાય અને આપણને એકદમ ઉપયોગી પણ છે. તો આ હતી થોડી બારની થોડી ડિટેલ આપી. હવે આપણે નેક્સ્ટ જોઈએ શું છે. નેક્સ્ટ એસ બ્લાઇન્ડ એસ ડેસ. હવે એસ બ્લાઇન્ડ એસ ડેસ તો આંધળું કોના જેવું, તો બે એટલે કે ચામાચીડિયું. હા વિદ્યાર્થી મિત્રો, બ્લાઇન્ડ એટલે કે ચામાચીડિયું જે છે એને કોઈ આંખો હોતી નથી બરાબર. એ લગભગ તમને જોવો તો ઊંધું લટકેલું જોવા મળે, એને કંઈ આમ દિવસ રાતનો જલ્દી અનુભવ એને નથી થતો. એસ બીજી એસ તો બીજી એટલે કે વ્યસ્ત. કોના જેવી બીજી, તો અબી. બી એટલે કોણ, તો મધમાખી. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, જે મધમાખી હોય છે શું કરે છે તમે, તમને ખ્યાલ હશે કે દિવસ રાત એ કામ કરતી હોય છે બરાબર, ત્યારે જઈને એ એટલું મધ બનાવે છે. એક એક આટલી નાની બોટલ જેટલું પણ મધ જો મધમાખીને બનાવવું હોય ને, બોટલ જેટલું મધ પણ પ્રોડ્યુસ કરવું હોય ને મધમાખીને, તો પણ લગભગ 1000 જેટલા ફૂલોનો રસ એને ચૂસવો પડે ત્યારે એટલું મધ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે વ્યસ્ત બીજી બીજી કોના જેવી, તો બી એટલે કે મધમાખી જેવી વ્યસ્ત. એટલે કે વ્યસ્તતા માટે બીજી પર્સન માટે કોનું ઉદાહરણ આપવામાં આવે છે બીજી વ્યક્તિ માટે, તો મધમાખીનું. તો મધમાખી જેવી વ્યસ્ત એમ. એસ ફેરફુલ, ફેરફુલ એટલે કે વિશ્વાસુ બરાબર. ફેરફુલ એટલે વિશ્વાસુ. વિશ્વાસુ કેવું, તો કૂતરું. ડોગ તો શેમાં શું હશે, અ ડોગ. એટલે કે જો કૂતરું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો કૂતરું કેવું હોય છે, વિશ્વાસુ પ્રાણી હોય છે. તમે આજ સુધીમાં તમે નહીં સાંભળ્યું હોય કે કૂતરા એ દગો દીધો. હા વિદ્યાર્થી મિત્રો, કૂતરું એક એવું વફાદાર માણે પ્રાણી છે કે તમે રોજ એને ખવડાવો પીવડાવો ને તો કોઈ પણ દિવસ એ આપણને શું કરે છે, દગો નથી આપતું. અને વિશ્વાસુ પ્રાણી તરીકે કૂતરાની પસંદગી થાય છે. તમને ખ્યાલ હોય તો ખબર છે કોઈના ત્યાં તમે જોયું હોય તો કૂતરાઓ પાળવામાં આવે છે સિક્યુરિટીના ખાતર. કેમ, કારણ કે લોકો કોઈના પર વિશ્વાસ ના મૂકી શકે. માણસ કદાચ એની જગ્યાએ હોય તો માણસ કદાચ દગો કરી શકે, પણ વિદ્યાર્થી મિત્રો કૂતરું છે કોઈ દિવસ તમને દગો દેતું નથી. કદાચ એન્ટરટેનમેન્ટ જેવું કંઈક વચ્ચે મૂવી આવ્યું હતું તમને યાદ હોય તો, એ મૂવી દ્વારા આપણને ખબર પડે કે કૂતરું એક એવું પ્રાણી છે જે વિશ્વાસુ છે અને વફાદાર પ્રાણી છે, જે કોઈ પણ દિવસ દગો દેતું નથી. તો એની અંદર આપણે શું લખીશું, અ ડોગ. એઝ હંગ્રી એઝ અ ડેસ, તો એની અંદર આવશે વુલ્ફ. વુલ્ફ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, વરુ એમ. એટલે કે આમ ભૂખ્યા માટે, ભૂખ્યા વરુની જેમ બરાબર, એમ કે ભૂખ્યા વરુની જેમ. એટલે વરુનું ઉદાહરણ ભૂખ માટે આપવામાં આવે છે કે વરુ એ ખૂબ જ એને ભૂખ બહુ લાગતી હોય છે. એક એવું કહેવામાં આવે છે કે જે વરુ છે બરાબર ભૂખમાં એ સૌથી આગળ પડતું છે. પ્રાણીઓમાં ભૂખમાં કોઈને ઉપમા આપવામાં આવતી હોય તો વરુ છે, ભૂખ્યા વરુની જેમ. કારણ કે એ એટલું બધું ભૂખ્યું થાય ત્યારે એ જબરજસ્ત રીતે આક્રમણ કરે છે અને એનાથી ભૂખ સહન નથી થતી, એવું કહેવામાં આવે છે. એટલે કે ભૂખ્યું કોના જેવું, તો વરુની જેવું. અવુલ એઝ ફ્રેન્ડલી એઝ. ફ્રેન્ડલી એટલે કેવું, મિત્રતા ભર્યું. તો કોના જેવું ફ્રેન્ડલી, તો આની અંદર લખેલું છે તો શું આવશે, અ પપ્પી. પપ્પી એટલે કે જે ગરુડિયું હોય, ગરુડિયું હોય તમે જોયું તો કોઈ પણ ગરુડિયું કૂતરાનું જે બી બચ્ચું હોય ને, ગરુડિયું નાનું મસ્ત ક્યુટ, તમે એને રમાડો ને ખરેખર તો તમે ગલુડિયાને જ્યારે રમાડશો ને ત્યારે તમે જોજો કે ગલુડિયું તમને એકદમ આમ ક્યુટ દેખાય અને તમારી જોડે આમ તમારો જે મિત્ર હોય ને એવો મિત્રતા ભર્યો વ્યવહાર કરે જે ગલુડિયું, તમને આમ જાણે તમારો ફ્રેન્ડ હોય ને એવું લાગે. એટલા માટે અહીંયા કીધું છે એઝ ફ્રેન્ડલી એઝ પપ્પી, એટલે કે ગલુડિયા જેવું કેવું, પપ્પી એટલે કૂતરાના બચ્ચા જેવું કેવું, ફ્રેન્ડલી એટલે મિત્રતા ભર્યું. એના પછી જુઓ શું કહે, એઝ અગલી એઝ, તો એમાં આવશે ટોળ. ટી ઓ એની ટોળ. શું આવશે એમાં,
टी ओ एडी टोड टोड એટલે શું થાય જો ફ્રોગ એટલે પણ દેડકો થાય અને ટોડ એટલે પણ શું એ દેડકાની જાત છે અને દેડકો આપણે કહી શકીએ બરાબર ટોડ એટલે શું કહેવાય દેડકો આપણે કહી શકીએ કે દેડકા જેવો કેવો તો અગલી એટલે કદરૂપ હવે દેડકાને જો બ્યુટીફુલ આ બ્યુટીફુલ માટે કદાચ ઉપમા આપી હોય તો આપણે છેલી ઉપમા આપીએ તમને ખ્યાલ છેના છેલી ઉપમા આપી આપણે બટરફ્લાય આપી પણ અગલી માટે આપણે આપીએ તો કાં તો ગુવળ હોય કાં તો કોણ હોય બીજા શેની ઉપમા આપણે આપી શકીએ યસ આ દેડકાની ઉપમા આપી શકીએ એટલે એમાં લખીએ કે અ ટોડ એવો જવાબ આવશે હવે કેટલા જનરલ નોલેજના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પેજ નંબર 20 ઉપર આપણને આપેલા છે જનરલ નોલેજના કેટલા ક્વેશ્ચન બરાબર તો એ જનરલ નોલેજના ક્વેશ્ચન તમે જુઓ શું કહે છે ધ સહારા ડેઝર્ટ જો નીચે જુઓ તમને બ્રેકેટ આપેલો છે ધ સહારા ડેઝર્ટ ધ પેસિફિક ધ અરે માઉન્ટ એવરેસ્ટ ધ હિમાલય ધ નાઈલ બરાબર એ તમને નીચે ઓપ્શન આપેલા છે તમે બધા વિષયો તમે ભણી ગયા છો તમને આ બધું યોગ્ય જનરલ નોલેજ હોવું જોઈએ તો આ જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એ જનરલ નોલેજ ઉપર બેઝડ છે એટલે શું કરવાનું છે તો તમારે જવાબ વિચારી રાખવાનો છે હું તમને એક મિનિટનો સમય આપું છું તમે જવાબ વિચારી રાખો કે કયો જવાબ શેમાં આવે એના પછી આપણે એક મિનિટ પછી આપણે સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી તમે વિચારી રાખો કે કઈ લાઈનમાં કયો જવાબ આવે બરાબર એના પછી હું તમને જવાબ કહીશ અને તમારે શું કરવાનું છે એ જવાબને મારા જવાબ સાથે કમ્પેર કરવાનો છે સાચો છે કે નહીં ખોટો પડશે તો શીખવા મળશે અને સાચો પડશે તો કોન્ફિડન્સ વધશે તો એક મિનિટનો સમય આપું છું ચાલો જોઈ લો રીડ કરો 1 થી 5 અને કોની સામે કયો જવાબ આવશે એ ચેક કરો જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો કોની સામે કયો જવાબ આવશે શું શરૂઆત કરીએ આપણે ચલો તો આપણે શરૂઆત કરીએ ઓકે તો જોઈએ આપણે પહેલા નંબર ઉપર વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ એટલે કે સૌથી ઊંચી પર્વતમાળા તો આપણને ખબર છે કે સૌથી ઊંચી પર્વતમાળા ક્યાંની છે તો જવાબ આવશે આપણો કયો આવશે હિમાલય ધ હિમાલય આવશે હિમાલયની પર્વતમાળા સૌથી ઊંચામાં ઊંચી છે એના પછી છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ પીક 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 એટલે શું કહેવાય શિખર કહેવાય પીક એટલે આમ તો ટોચ કહેવાય ટોચ એટલે આમ શું કહેવાય અહીંયા આગળ વાક્ય પ્રમાણે અહીંયા જોવા જઈએ તો શું કહેવાય શિખર કહેવાય એટલે કે દુનિયાનું ઊંચું શિખર કયું છે તો કયું આવશે ઊંચું શિખર કે બરાબર તો આપણે શું લખીશું બરાબર શું આવશે માઉન્ટ એવરેસ્ટ અને એવું કીધું હોય પર્વતમાળા કીધી હોય તો હિમાલય પણ ઊંચું શિખર કીધું હોય તો શિખરમાં આપણે શું લખવાનું છે બોલો શું લખવાનું છે માઉન્ટ એવરેસ્ટ એ ઊંચામાં ઊંચું શિખર વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ હોટેસ્ટ રિજિયન એટલે ગરમ વિસ્તાર રિજિયન એટલે વિસ્તાર કહેવાય પ્રદેશ કહેવાય કે સૌથી ગરમ દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ કયો છે બરાબર દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ કયો છે આમાંથી તો આપણને ખબર હોય કે જે રણ પ્રદેશ હોય એ સૌથી ગરમ હોય બરાબર તો આમાં જુઓ રણ પ્રદેશ કયો દેખાય છે તો શું લખેલું છે તો જુઓ અંદર લખેલું છે ધ સહારા ડેઝર્ટ એવું લખેલું તમને દેખાશે તો શું આવશે એનો આન્સર ધ સહારા ડેઝર્ટ એના પછી જુઓ શું કહે છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ
which is the longest river in the world. એટલે કે દુનિયાની longest એટલે કે લાંબામાં લાંબી નદી કઈ છે? તો લાંબામાં લાંબી નદી, પણ જો અહીંયા ધ્યાન રાખવાનું છે વર્લ્ડ એટલે વિશ્વની કીધી છે, તો વિશ્વની લાંબામાં લાંબી નદી તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કઈ છે? નાઇલ. બરાબર, બિલકુલ સાચો જવાબ છે તમારો. Which is the largest ocean in the world? દુનિયાનો સૌથી, હવે જે વધ્યું એક શેમાં આવશે, લાસ્ટ નંબરમાં આવશે, તો દુનિયાનો સૌથી વિશાળ સમુદ્ર કયો છે? લાર્જેસ્ટ એટલે વિશાળ, સૌથી વિશાળ, તો એમાં શું આવશે? કયો સમુદ્ર આવશે? પેસિફિક. બરાબર, એ બધું. હવે એક્ટિવિટી નંબર 7 જુઓ. એક્ટિવિટી નંબર 7 જુઓ શું કહે છે? કોલકાતા ઇઝ, એના પહેલાં આપણે જોઈએ તો જો એ ગ્રાફ છે, આપણે ગ્રાફનો અભ્યાસ તમે પહેલેથી કરતા આવ્યા છો, તો બસ એ જ રીતે આપણે ગણિતમાં કરતા એ રીતે ગ્રાફનો અભ્યાસ કરવાનો છે. પણ અહીંયા શું કરવાનું છે? જો ખરા, જો ગ્રાફનો અભ્યાસ કર્યા પછી વિધાનો ખરા છે કે ખોટા તે આપણે નક્કી કરવાનું છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો એના માટે આપણે શું કરીશું કે જો જે લાલ કલર દેખાય છે, લાલ કલર એમાં શું લખ્યું છે? પોલ્યુશન. જો ધ્યાનથી વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો, બે અલગ અલગ શબ્દો છે. પોપ્યુલેશન અને બીજું છે પોલ્યુશન, પણ આ બે વસ્તુમાં ફરક છે. પોપ્યુલેશન એટલે થાય વસ્તી, થાય શું? થાય વસ્તી. અને પોલ્યુશન, પોલ્યુશન એટલે શું થાય? પ્રદૂષણ થાય. શું થાય? પોલ્યુશન એટલે પ્રદૂષણ. તો આ બે વસ્તુ અલગ અલગ છે, ધ્યાનથી વાંચવાનું. આપણે ધ્યાનથી વાંચવાનું. પોપ્યુલેશન એટલે વસ્તી, અને પોલ્યુશન એટલે શું થશે? પ્રદૂષણ થશે. હવે આપણે જોઈએ કે પોપ્યુલેશન એટલે કે એની વસ્તી કેટલી છે, અને પોલ્યુશન એટલે કે પ્રદૂષણ કેટલું છે, એ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી અને પછી જવાબ આપવાનું છે. જે રેડ કલરનું છે, રેડ કલરનું એ શેના માટે છે? પોલ્યુશન. તો રેડ કલર જે બતાવે છે એ શેના માટે છે? પોલ્યુશન માટે બતાવે છે. અને પોપ્યુલેશન શબ્દ છે, પોપ્યુલેશન એટલે વસ્તી. તો જે બ્લુ કલર આપણે કહીશું, આમ તો ઇન્ડિગો કહેવાય, પણ આપણે કહીશું બ્લુ. બ્લુ કલર દેખાય છે, બ્લુ કલર એ પોપ્યુલેશન, એ વસ્તી દર્શાવે છે. અને આ એટલે કે જે રેડ કલર છે ને, એ શું કરે છે? તો એ શું દર્શાવે છે? પોલ્યુશન દર્શાવે છે. લાલ ખતરાની ગંદકી, બરાબર, પ્રદૂષણ એટલે પોપ્યુલેશન એટલે કે વસ્તી દર્શાવે છે. કયો? બ્લુ કલર છે. તો જુઓ શું કહે છે? કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો શું આવશે ટ્રુ ફોલ્સ માંથી? કોલકાતા જે મોસ્ટ પોલ્યુટેડ સિટી નથી ને, તેની સામે આપણે શું લખીશું આન્સરમાં? ફોલ્સ લખીશું. બરાબર, કારણ કે મોસ્ટ પોલ્યુટેડ સિટી તમે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, તો કઈ દેખાય છે? પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. કઈ? દિલ્હી છે. બરાબર, એમે આપણને જનરલ નોલેજમાં ખબર પડે સૌથી વધારે પ્રદૂષણ ક્યાં જોવા મળે છે? તો દિલ્હીમાં જોવા મળે. હવે નેક્સ્ટ જુઓ, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસ પોલ્યુટેડ પોલ્યુટેડ સિટીઝ. એટલે કે શું કહે છે? ટોક્યો અને ન્યુયોર્ક છે, બરાબર, મોર પોલ્યુટેડ એટલે કે પ્રદૂષણ વધારે છે, બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ, પરંતુ વસ્તી ઓછી છે. સાચી વાત છે. શું કહે છે? કે ટોક્યો અને ન્યુયોર્ક બંનેમાં પ્રદૂષણ વધારે છે, પરંતુ વસ્તી છે તો એ કેવી છે? તો ઓછી છે એવું કહેવા માંગે છે. વસ્તી ઓછી છે અને પ્રદૂષણ વધારે છે, તો એ શું સાચી વાત છે? નથી. તો એના માટે આપણે શું લખીશું? ફોલ્સ લખીશું. એના પછી જુઓ, કેઈરો, કેઈરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો તમે જુઓ કે મોસ્ટ પોલ્યુટેડ એટલે સૌથી વધારે પ્રદૂષિત, જે વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત જે સિટી છે એમાં કઈ? કેઈરો સિટી છે. એનો બીજો નંબર છે, તમે જો સૌથી વધારે પ્રદૂષિત સિટીમાં બીજો નંબર આવે છે કેરો. જો બરાબર,
શું આવશે ટ્રુ આવશે એના પછી તાનજિન તિયાનજિન તિયાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી જો વા એ દેશ જ એવો છે બરાબર ચાઇના છે એના નામ પણ એવા જ હોય ચીંગ ચાઓ મિયાઓ એવા જ બધા નામ હોય શું લખ્યું છે તિયાનજિન સિટી બરાબર ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી જો કે નામ ઉપરથી ખબર પડી રહી છે તમને હું બોલ્યો એના પરથી કે ચાઇનામાં આવેલી છે તો સાચી વાત છે જો તિયાનજિનની બાજુમાં કોક્સમાં ચાઇના લખેલું છે એટલે શું આવશે ટ્રુ લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો એટલે કે લંડન છે એ ટોક્યો કરતાં વધુ પ્રદૂષિત છે લંડન ટોક્યો કરતાં વધુ પ્રદૂષિત છે તો શું એ વાત સાચી છે સાચી છે વાત ખોટી છે વિદ્યાર્થી મિત્રો તો શું આવશે ત્યાં ફોલ્સ આવશે એના પછી શું કહે છે દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ પહેલા જ આપણે જોઈ લીધું સૌથી વધારે પ્રદૂષિત હતી એના પછી શું કહે છે મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ મોર પોપ્યુલેશન જો અહીંયા ધ્યાન રાખવાનું છે સ્પેલિંગ ધ્યાનથી વાંચવાનું છે મેક્સિકો સિટી હેઝ લેસ પોપ્યુલેશન એટલે કે મેક્સિકો સિટી છે એમાં લેસ પોપ્યુલેશન એટલે કે વસ્તી ઓછી છે બટ હેઝ મોર પોપ્યુલેશન પરંતુ ત્યાં આગળ પોપ્યુલેશન એટલે કે વસ્તી વધારે છે જો પોલ્યુશન ઓછું છે અને વસ્તી વધારે છે એવું કહે છે તો જુઓ તમે શું છે એની અંદર શું આવશે તો ટ્રુ આવશે બરાબર એના પછી કીધે કેરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા તો જો કેરો છે એને કોલકાતા સાથે કમ્પેર કરો બરાબર એ કોલકાતા સાથે બે શરત સાચી હોવી જોઈએ જો કોલકાતા કરતાં કેરોમાં વધારે પ્રદૂષણ છે એ જોવાનું બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી દિલ્હી કરતાં ઓછું અને કોલકાતા કરતાં વધારે પ્રદૂષણ દેખાય છે તમને ત્યાં જુઓ તમે તો શું આવશે ટ્રુ આવશે તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું નવા ચેપ્ટર ને નવા ક્વેશ્ચન આન્સર સાથે થેન્ક યુ